નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે એક આવાસ યોજના વિશે માહિતી મેળવીશું તે પહેલા જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને ને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને ને કરી બાજુમાં રહેલ બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે આંબેડકર આવાસ યોજના વિશે માહિતી મેળવીશું જેમાં મકાન બાંધકામ માટે મળશે રૂપિયા એક લાખ ઓગણપચાસ હજાર નવસોને દસની સહાય તો યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને તમને આંબેડકર આવાસ યોજના વિશેની સંપૂર્ણ માહિતી ખ્યાલ આવી જાય તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી જોતા જઈએ તો મિત્રો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પરની આ યોજના છે અને યોજનાનું નામ છે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના અને હાલમાં ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર આ યોજના ઉપલબ્ધ છે તો હવે આપણે આ યોજના વિશેની વિગતવાર માહિતી જોતા જઈએ જેમાં આપણે સૌપ્રથમ આ યોજનાનો હેતુ શું છે તે જોઈએ તો યોજનાના હેતુની વાત કરીએ તો અનુસૂચિત જાતિના ઘરવિહોણા ખુલ્લો પ્લોટ ધરાવતા રહેવાલાયક ન હોય તેવું ગાર માટીનું મકાન ધરાવતા હોય અથવા તો પ્રથમ માળ ઉપર મકાનનું બાંધકામ કરવા માગતા હોય તો તેવા લોકોને આ સહાય આપવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે તે ઉપરાંત આપણે આગળ જોઈએ કે આ યોજના હેઠળ સહાય શું મળવાપાત્ર થશે તો મિત્રો રૂપિયા એક લાખ અને વીસ હજાર ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે જેમાં એક લાખ વીસ હજારની સહાય પૈકી પ્રથમ હપ્તો ચાલીસ હજારની સહાય મળવા પાત્ર થશે ત્યાર પછી બીજા હપ્તામાં રૂપિયા સાઠ હજારની સહાય મળવા પાત્ર થશે અને ત્રીજા હપ્તામાં રૂપિયા વીસ હજારની સહાય આપવામાં આવશે આમ કુલ એક લાખ અને વીસ હજારની સહાય છે તે ત્રણ અલગ અલગ હપ્તામાં ચૂકવવામાં આવશે ત્યારબાદ મિત્રો આપણે આ યોજનાના નિયમો અને શરતોની ચર્ચા કરી લઈએ તો તેમાં આપણે જોઈએ તો લાભાર્થી દ્વારા અથવા તો લાભાર્થીના અન્ય કુટુંબના સભ્ય દ્વારા સરકાર શ્રી દ્વારા અમલિત અન્ય કોઈ પણ આવાસ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ એટલે કે સરકાર દ્વારા જે કઈ આવાસ યોજનાઓ ચાલે છે તે પૈકી કોઈ પણ અન્ય યોજનાનો લાભ લીધેલો હોવો જોઈએ નહીં ત્યારબાદ આગળ જોઈએ તો ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ મળેલ શાહીથી મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય નહીં તેથી બાકીની રકમ લાભાર્થી પોતે ઉમેરી અને મકાનનું બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રૂપિયા એક લાખને વીસ હજારની સહાયમાં મકાનનું બાંધકામ પૂર્ણ ન થઈ શકાય જેથી આ નિયમ અને શરત રાખવામાં આવેલી છે કે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ જે કંઈ સહાય મળે તે સહાયથી મકાનનું બાંધકામ પૂર્ણ ન થાય પણ તેમાં જે બાકીની રકમ છે તે લાભાર્થીએ ઉમેરી અને તે મકાનનું બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂપિયા એક લાખ અને વીસ હજાર તથા શહેરી વિસ્તારમાં વાર્ષિક રૂપિયા એક લાખ અને પચાસ હજારથી વધુ ન હોવી જોઈએ તો આ આવક મર્યાદા ધરાવતા હોય તેવા લાભાર્થીઓ છે તે આ યોજનાનો લાભ મેળવી શકશે ત્યાર પછી આગળ જોઈએ આવાસ સહાય ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મહાત્મા ગાંધી નરેગા એટલે કે મનરેગા યોજના હેઠળ આવાસ બાંધકામ માટે નેવું દિવસની બિનકુશળ રોજગારી માટે રૂપિયા સત્તર હજાર નવસો દસ તે યોજનાના નિયમો મુજબ તાલુકા પંચાયતની નરેગા બ્રાન્ચ તરફથી મેળવી શકાશે એટલે કે આ આવાસ યોજનાની સહાય મળે છે તે ઉપરાંત જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે તેઓને મનરેગા યોજના હેઠળ બાંધકામ માટે માટે રૂપિયા સત્તર હજાર નવસો ને દસ ની સહાય છે તે અલગથી મળવા પાત્ર થશે અને આ યોજના છે તે તાલુકા પંચાયતની મનરેગા બ્રાન્ચ તરફથી મેળવી શકાશે તે ઉપરાંત મિત્રો આપણે આગળ જોઈએ તો સ્વચ્છ ભારત મિશન હેઠળ

શૌચાલય બનાવવા માટે રૂપિયા બાર હજારની અલગથી સહાય મેળવી શકાશે અને તેના માટે ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયત કચેરી ખાતેથી તથા શહેરી વિસ્તારમાં નગરપાલિકા કે મહાનગરપાલિકા તરફથી મેળવી શકાશે તો મિત્રો આમ આપણે જોઈએ તો રૂપિયા એક લાખ અને વીસ હજાર વધતા રૂપિયા સત્તર હજાર નવસોને દસની મનરેગા સહાય તથા રૂપિયા બાર હજાર શૌચાલય સહાય એમ કુલ મળી રૂપિયા એક લાખ ઓગણપચાસ હજાર નવસોને દસની સહાય છે તે આંબેડકર આવાસ યોજના હેઠળ મેળવી શકાય છે તો આ ત્રણેય યોજનાઓ થઈ અને કુલ રૂપિયા એક લાખ ઓગણપચાસ હજાર નવસો દસની સહાય છે તે લાભાર્થી મેળવી શકે છે તો હવે આપણે આગળ જોઈ લઈએ કે આ યોજના માટે રજૂ કરવાના ડોક્યુમેન્ટ કયા કયા છે એટલે કે તમારે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તો તેમાં આપણે જોતા જઈએ તો અરજદારનું આધાર કાર્ડ અરજદારનું રેશન કાર્ડ અરજદારની જાતિ પેટા જાતિનો દાખલો તે ઉપરાંત મિત્રો અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો તથા અરજદારનો રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ લાયસન્સ કે રેશન કાર્ડ પણ ચાલી જશે ત્યારબાદ આગળ વાત કરીએ તો જમીન માલિકીનું આધાર જેમાં દસ્તાવેજ આકારણીપત્રક સનદ પત્રક જે લાગુ પડતું હોય તે રજૂ કરવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો તો બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ રદ કરેલ જેમાં અરજદારનું નામ હોય તેની જરૂરિયાત રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો જો અરજદાર વિધવા હોય તો પતિના મરણનો દાખલો ત્યાર પછી જોઈએ તો જે જમીન ઉપર મકાનનું બાંધકામ કરવાનું હોય તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની તલાટીકમ મંત્રીની સહીવાળી નકલ તો તમે તે દાખલાની નકલ છે તે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આ પ્રમાણેનો એક દાખલો રજૂ કરવાનો રહેશે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ચૂંટણી ઓળખપત્ર મકાન બાંધકામ ચિઠ્ઠી જે તમારે ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત પાસેથી લેવાની રહેશે તથા શહેરી વિસ્તારમાં નગરપાલિકા કે મહાનગરપાલિકા પાસેથી મેળવવાની રહેશે અને છેલ્લે આપણે જોઈએ તો અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું સોગંદનામું રજૂ કરવાનું રહેશે તો તે સોગંદનામાનો નમૂનો પણ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આ પ્રમાણેનું એક સોગંદનામું પણ રજૂ કરવાનું રહેશે તો આમ મિત્રો જે ડૉક્ટર આંબેડકર આવાસ યોજનાનો છે તેને લાભ લેવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે ડોક્ટર આંબેડકર આવાસ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ક્યાં ભરવાનું અને છેલ્લી તારીખ કઈ તો મિત્રો ફોર્મ ભરવા માટે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ પર જઈ અને તમે ફોર્મ ભરી શકશો તો અહીંયા તમે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ જોઈ શકો છો ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને છેલ્લી તારીખની વાત કરીએ તો હાલમાં ઓનલાઈન આ યોજના માટેની છેલ્લી તારીખ કઈ છે તે જણાવેલ નથી જેવી જાણવા મળશે તેવી આપણે એક અલગથી શોર્ટ વિડીયો બનાવી અને આપ સૌને જાણ કરીશું તે ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ દાખલાઓ સરકારી યોજનાઓ સરકારી ભરતી આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ ટ્રીક ગુજરાતી ડોટ કોમની મુલાકાત લેતા રહેજો જ્યાં આપણે દાખલાઓ સોગંદનામાઓ તથા જે ફોર્મ ભરવા માટેના અલગ અલગ નમૂનાઓ હોય તેની લિંક આપણે ત્યાં મૂકતા હોઈએ છીએ તો આપણી વેબસાઇટ ટ્રીક ગુજરાતી ડોટ કોમની મુલાકાત લેતા રહીજો તે ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો ટેલિગ્રામ ચેનલની લિંક પણ તમે અહીંયા જોઈ શકો છો અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામ ચેનલ જોવા મળી જશે તો ત્યાં પણ આપણે ઉપયોગી અપડેટ મૂકતા હોઈએ છીએ જો તમને ઉપયોગી લાગે તો તમે તેમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એ એકદમ ફ્રી છે તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ